जय महाराज विद्यार्थी मित्रों धोरण नौ सामाजिक विज्ञान प्रकरण बे प्रथम विश्व युद्ध रशियन क्रांति अंदर आगळना भागनी अंदर आपणे प्रथम विश्व युद्ध माटेना परिबळ अथवा तो एना कारणो विषे चर्चा करी हती बराबर आजे आपणे प्रथम विश्व युद्धनी घटना अने एना परिणामो विषे आपणे चर्चा करवाना छे बराबर तो प्रथम विश्वयुद्धनी घटना केवी बनी केवी केवी घटनाओ बनी केवी परिस्थितिनुं निर्माण थयुं प्रथम विश्वयुद्ध ज्यांथी शरू थयुं अने एना अंत सुधीमां केवी केवी घटनाओ बनी एना विषे आपणे आजे चर्चा करीशुं बराबर तो प्रथम विश्वयुद्धनी अंदर जे यूरोपना मोटे भागे यूरोपनी धरती उपर लड़ायुं आमां मित्र राष्ट्रना पक्षे 24 राष्ट्रो जोड़ाया अने એને સામેનો પક્ષ હતો વિરોધ પક્ષ એટલે કે ધરી જૂથ એ ધરી જૂથના પક્ષમાં માત્ર 4 રાષ્ટ્રો જોડાયેલા મિત્ર રાષ્ટ્રના પક્ષે 24 રાષ્ટ્રો અને ધરી જૂથોના પક્ષે 4 રાષ્ટ્રો જોડાયેલા પણ આ સમયગાળા દરમિયાન જર્મન લશ્કર જે છે બહુ શક્તિશાળી જર્મન લશ્કર જે છે એ બહુ શક્તિશાળી હતું એટલે શરૂઆતના સમયગાળા દરમિયાન યુદ્ધના પ્રથમ તબક્કાના સમયગાળા દરમિયાન જર્મનીએ યુરોપના મોટા ભાગના જે દેશો છે એ મોટા ભાગના દેશો ઉપર એને પોતાના વિજયો પ્રાપ્ત કર્યા એટલું જ નહીં એણે ફ્રાન્સની સેનાને પણ નષ્ટ કરી નાખી ફ્રાન્સની સેનાને નષ્ટ કરી અને ભયાનક સબમરીન યુદ્ધ દ્વારા સેના દ્વારા ભયાનક સબમરીન એટલે કે સમુદ્રની અંદર ચાલતા જે મશીનો હોય અથવા તો જે યુદ્ધ માટેના સાધનો હોય એને સબમરીન કહેવાય બરાબર તો એ સબમરીન દ્વારા એણે ઘણી બધી ઘણા બધા જહાજો વિશ્વમિત્ર રાષ્ટ્રના દેશોના ઘણા બધા જહાજો એણે ડૂબાડી દીધા અને એ કહ્યું છે આ બીજો કે ઘણા બધા મિત્ર રાષ્ટ્રના જહાજોને ડૂબાડી દીધા એટલું જ નહીં એણે ટેમ્પો દ્વારા ઝેરી ગેસ દ્વારા અનેક સૈનિકોના મૃત્યુ લીધા અસંખ્ય સૈનિકો ટેમ્પોને કારણે ઝેરી ગેસને કારણે ટેમ્પોને નીચે કચડી નાખીને ઝેરી ગેસ ફેલાવીને એને કારણે હજારો સૈનિકો લાખો સૈનિકો એની અંદર મૃત્યુ પામ્યા બરાબર પણ જર્મનીએ ભૂલ એ કરી કે જર્મનીએ સબમરીન યુદ્ધ દરમિયાન એણે અમેરિકાના અમેરિકાની જે નૌકા સબમરીન હતું લ્યુસિટાનિયા અમેરિકાનું સબમરીન લ્યુસિટાનિયા જે હતું એ લ્યુસિટાનિયા નામના સ્ટીમરને એણે ડૂબાડી દીધી અથવા તો ડૂબાડી દીધું અને આ સ્ટીમરની અંદર લગભગ 147 જેટલા સૈનિકો 147 જેટલા સૈનિકો એમાં માર્યા ગયા એટલે અત્યાર સુધી તટસ્થ રહેલું અમેરિકા અમેરિકા આ યુદ્ધમાં પહેલેથી જોડાયું નહોતું પણ એની જે સ્ટીમર લ્યુસિટાનિયા નામની એની જે સ્ટીમર છે એ સ્ટીમર જર્મની ઉપાડી દીધી અને એટલે એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાઈ ગયું એપ્રિલ 1917 આના પહેલા એક બીજી ઘટના બની કઈ ઘટના બની હતી કે આ જ સમયગાળા દરમિયાન 1917 ની અંદર રશિયાની અંદર ક્રાંતિ થઈ બોલ્શેવિક ક્રાંતિ થઈ અને ક્રાંતિને કારણે રશિયા યુદ્ધમાંથી ખસી ગયું બરાબર એટલે અમેરિકા જેવું મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું એટલે મિત્ર રાષ્ટ્રોની લશ્કરી તાકાત વધી ગઈ અમેરિકાની સાથે સાથે પનામા છે ક્યુબા છે સિયામ છે ચીન છે આવા ઘણા બધા દેશો પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા અને એટલે જર્મન સૈન્ય જે છે એ અમેરિકાના સૈન્ય સામે અમેરિકાના લશ્કર સામે ટકી શક્યું નહીં અને એટલે આખરે બલ્ગેરિયા બરાબર પછી તુર્કિસ્તાન ઓસ્ટ્રિયા જેવા રાજ્યો એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે આવી ગયા આ બધા શરણાગતિ સ્વીકારી લીધી કે હવે અમારે યુદ્ધ કરવું નથી એમણે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લીધી અને એને કારણે
એને કારણે જર્મન સમ્રાટ જે કૈસર કૈસર વિલિયમ જર્મન સમ્રાટ જે કૈસર વિલિયમ હતો એને લાગ્યું કે હવે આપણે યુદ્ધમાં ટકી શકવાના નથી એટલે રાજસત્તા છોડીને ભાગી બરાબર અને જેવો રાજસત્તા છોડીને ભાગી ગયો એટલે બાકી રહેલું જે પ્રજાસત્તાક એ પ્રજાસત્તાક જર્મનીએ 11 નવેમ્બર 1918 ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લીધી અને સંધિ કરાર કરી લીધા આની સાથે યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો અને આ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત એટલે પરીક્ષાની અંદર તમને પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ પૂછાય તમારે આટલી ઘટનાઓ એની અંદર દર્શાવવી પડે અથવા તો લખવી પડે બરાબર હવે પરિણામો વિશે આપણે ચર્ચા કરીશું બરાબર તો પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો શું આવ્યા તો એ પરિણામો છે તાત્કાલિક પરિણામો છે દૂરગામી પરિણામો એટલે ઘણા લાંબા સમયગાળા સુધી તેની અસર થવાની હતી કે અને તાત્કાલિક યુદ્ધ પછી તરત જ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું એના વિશે આપણે ચર્ચા કરવાની છે બરાબર તો તાત્કાલિક પરિણામ ની અંદર આપણે વાત કરીએ તો જાન માલની હાનિ તો આ યુદ્ધની અંદર પ્રથમ વિશ્વયુદ્ધની અંદર લગભગ 6.5 કરોડ લોકોએ ભાગ લીધો એટલા લોકોએ 6.5 કરોડ લોકો યુદ્ધની અંદર જોડાયા હતા એમાંથી તો 1 કરોડ લોકો મૃત્યુ પામે 1 કરોડ લોકો મૃત્યુ પામે 2 કરોડ લોકો ઘવાય અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બની ગયા આવું મહાવિનાશક દ્રશ્ય આ યુદ્ધની અંદર તે વખતે એની અસર થઈ એટલે પરિસ્થિતિ શું થઈ કે લાશોના ઢગલાના ઢગલા આ બધી પરિસ્થિતિને કારણે ત્યાં રોગચાળો ફાટી ફાટી નીકળ્યો રોગચાળો ફાટી નીકળ્યો ભૂખમરો થયો કારણ કે માત્ર અને માત્ર યુદ્ધ ચાલતું હતું ચીજ વસ્તુનું ઉત્પાદન પણ થતું હતું નહીં એટલે અછત ઊભી થઈ અને અછત ઊભી થવાને કારણે ભૂખમરો પેદા થયો પોતાનો જીવ ટકાવી રાખવા માટે લોકોએ હત્યાઓ કરી એટલે હત્યાકાંડ જેવી પરિસ્થિતિઓને કારણે મૃત્યુનો જે સંખ્યા છે એ તો ઘણી બધી ઊંચી ગઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે ખર્ચ થયો હતો એ ખર્ચ તો એનો અંદાજ આપણે નક્કી ના કરી શકીએ એટલો મોટો ખર્ચ એમાં થયો બરાબર તો આ થઈ વાત જાન માલની હાનિ હવે આપણે વાત કરીશું બીજું સામાજિક પરિવર્તન તો સામાજિક પરિવર્તનમાં આપણે શું કરીશું શું કહી શકીએ કે યુદ્ધ જ્યારે જે ચાલતું હતું તો યુદ્ધની અંદર જે સૈનિકો હતા એ મોટે ભાગે પુરુષો મોટા ભાગના યુરોપના રાષ્ટ્રોના પુરુષો એ યુદ્ધમાં જોડાયેલા હતા એટલે ઘરની જે જવાબદારી છે કુટુંબની જે જવાબદારી છે કૌટુંબિક જવાબદારી જે છે કૌટુંબિક જવાબદારી કોના માથે આવી પડી ઘરની સ્ત્રીઓના માથે આવી પડી એટલે અત્યાર સુધી જે સ્ત્રીઓ ઘરની ચાર દીવાલની અંદર જ બંધ હતી એ ઘરની ચાર દીવાલમાંથી બહાર નીકળી અને વ્યવસાયિક ક્ષેત્રમાં જોડાઈ અને એમને પણ હવે એવું લાગ્યું કે અમે પુરુષ સમૂહ પડી છે પુરુષની સમકક્ષ અમે પણ કામ કરી શકીએ છીએ એટલે એમના આત્મવિશ્વાસમાં વધારો થયો અને એમના આત્મવિશ્વાસમાં વધારો થવાને કારણે એમનામાં એક સમાનતાની લાગણી ઉભરી કે અમે પણ પુરુષોની સમાન છે અમને પણ સમાન અધિકારો મળવા જોઈએ અને આ જ સમાનતાની લાગણીમાંથી એમની સ્ત્રી મતાધિકારની માંગણી ઉભરી ત્યાં સુધી સ્ત્રીઓને મત આપવાનો અધિકાર ન હતો પરંતુ આ યુદ્ધ દરમિયાન જે ઘટના બની જે પરિસ્થિતિ ઉદ્ભવી એને પરિણામે સ્ત્રીઓને મત અધિકાર માટેની માંગણી ઉભી બરાબર આની સાથે સાથે કે ચીજ વસ્તુનું ઉત્પાદન થતું આ કે યુદ્ધો ચાલતા હતા એટલે શસ્ત્રોના ઉત્પાદનમાં બધા કારખાના રોકાયેલા હતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું નહોતું અને એને કારણે ભૂખમરો અછત ગરીબી તાળાબંધી હડતાલો બરાબર આવી અનેક પ્રકારની સમસ્યાઓ આ સમયગાળા દરમિયાન ઉદ્ભવી લાખો લોકો મોટા ભાગના લોકો બીમારીથી પીડાતા હતા ગરીબીમાં સબળતા હતા અને એનો સૌથી વધુ ભોગ જો કોઈ બન્યા હોય તો એ નાના બાળકો એના સૌથી વધુ ભોગ બન્યા
એટલે આના વિશે આપણે ચર્ચા કરી આના પછીનું જે પરિણામ છે એ આપણે હવે પછીના ભાગની અંદર જોઈશું જે મહારાજ આગળના ભાગની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના અને તેના દૂરગામી પરિણામોની ચર્ચા કરતા હતા એમાં અગાઉના આપણે બે પરિણામો વિશે ચર્ચા કરી જાનમાલની હાનિ અને સામાજિક પરિસ્થિતિ અથવા તો સામાજિક પરિવર્તન વિશે આપણે ચર્ચા એના પછીનું આપણું પરિણામ છે વર્સેસની સંધિ પણ વર્સેસની સંધિ આ ટોપિક જે છે એ બહુ મહત્વનો ટોપિક છે પરીક્ષાની અંદર પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે એટલે પૂર્ણ રૂપે શાંતિથી સાંભળવું શાંતિથી સમજવું અને પછી લખવું પણ અને વાંચવું તો તમને સરળતાથી યાદ રહી જશે કે વર્સેસની સંધિ એ આપણે તૈયાર કરી લેવાની છે બરાબર આપણે એના વિશે ચર્ચા કરી આગળ આપણે જોયું કે કેસર જર્મન સમ્રાટ જે કેસર હતો એ સત્તા છોડીને ભાગી ગયો અને એટલે પ્રજાસત્તાક જે જર્મની હતું એણે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લીધી તો એના અંતર્ગત 1919ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જે બી મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ જર્મનીએ સ્વીકારી કે તરત જ પેરિસ ખાતે ત્યાં આગળ ફ્રાન્સના પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી અને આ શાંતિ પ્રક્રિયા દરમિયાન લગભગ 58 જેટલા કમિશનોની રચના કરવામાં આવી અને 145 જેટલી બેઠકો ભરવા 145 જેટલી બેઠકો ભરવામાં આવી અને એ બેઠકોની અંદર અનેક પ્રકારની ચર્ચા વિચારણાઓ કરવામાં બરાબર અને આ સંધિ જે છે એ સંધિ ફ્રાન્સની અંદર આવેલું જે વર્સેસ છે પેરિસમાં આવેલું જે વર્સેસ છે એ વર્સેસ નામના સ્થળે સીસ મહેલ વર્સેસના સીસ મહેલ એટલે કે મિરર પેલેસ કાચનો મહેલ બરાબર એની અંદર આ સંધિ કરવામાં આવી હતી માટે એને વર્સેસની સંધિ તરીકે ઓળખવામાં આવે છે તો વર્સેસની સંધિ વર્સેસ ખાતેના સીસ મહેલમાં મિરર પેલેસમાં કરવામાં આવી હોવાથી આ સંધિને અથવા તો આ શાંતિ પ્રક્રિયાને વર્સેસની સંધિ તરીકે ઓળખવામાં આવે છે બરાબર વર્સેસની સંધિની જે પ્રક્રિયા થઈ એની અંદર ચાર પ્રકારની જોગવાઈઓ છે કેવી જોગવાઈઓ હતી ચાર પ્રકારની એની અંદર જોગવાઈઓ રજૂ કરવામાં આવી પહેલા નંબરની જોગવાઈ હતી કે ભાઈ પ્રાદેશિક વ્યવસ્થા જર્મની અને એની સાથેના જે ધરી જૂથો હતા એ ધરી જૂથોની પ્રાદેશિક વ્યવસ્થા કેવી રીતે બીજું હતું કે લશ્કરમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ લશ્કરની અંદર શું કરી દેવું ઘટાડો કરવો અને નિઃશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રોનું ઉત્પાદન કરવું નહીં ત્રીજી જોગવાઈ હતી યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને કેટલો યુદ્ધ દંડ નક્કી કરવો એ જોગવાઈ હતી અને ચોથે ચાર નંબરમાં બીજી અન્ય જોગવાઈ બરાબર તો આ રીતે વર્સેસની અંદર સંધિ કરવામાં આવી બરાબર આ સંધિમાં મુખ્ય ભૂમિકા ભજવનાર કોણ હતા તો આ સંધિમાં મહત્વની કામગીરી બજાવનાર અમેરિકન પ્રમુખ હતા વુડ્રો વિલ્સન બ્રિટિશ વડાપ્રધાન હતા લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા હતા ક્લેમેન્સો અને ઇટાલીના વડા ઓરલેન્ડોએ આ સંધિ કરવામાં મહત્વની કામગીરી કરી બરાબર આ બધાએ મહત્વની કામગીરી બજાવી ને યુદ્ધ માટે
પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું એના માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવે કે ભઈ જર્મનીને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું છે એટલે જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણી અને એને 6.5 અબજ પાઉન્ડ 6.5 અબજ પાઉન્ડનો મોટો યુદ્ધ દંડ 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ ફટકારવામાં આવ્યો. એ ઉપરાંત જર્મનીનો જે રૂહર પ્રદેશ છે એ રૂહર પ્રદેશ પડાવી લેવામાં આવ્યો. એની જર્મનીની જે રાઇન નદી છે, જર્મનીની રાઇન નદી જે છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી દેવામાં આવી. એનો જે રાઇલેન્ડ નામનો જે પ્રદેશ છે એ રાઇલેન્ડના નામના ફ્રાન્સની નજીક ફ્રાન્સની નજીકનો જે સીમાની નજીકનો જે રાઇલેન્ડ નામનો જે પ્રદેશ હતો એને કિલ્લેબંધી નહીં કરવાની એને હુકમ આપવામાં આવ્યો. એટલે કિલ્લેબંધી નહીં કરવી એવી મનાઈ ફરમાવવામાં આવી. એ ઉપરાંત આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે બરાબર કે જર્મની અને ફ્રાન્સ વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે ફ્રાન્સના આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો જર્મનીએ પડાવી દીધા. એ જર્મનીના એટલે ફ્રાન્સના આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો પણ ફ્રાન્સને પાછા આપી દેવા પડ્યા. અને ઉપરાંત દર વર્ષે લોખંડ અને કોલસાનો જથ્થો ફ્રાન્સને પણ અને એના મિત્ર રાષ્ટ્રોને પણ પૂરો પાડવાની જવાબદારી જર્મનીને સોંપવામાં આવી. એટલે આ જે સંધિ જે છે જર્મની પાસે કેવી રીતે કરાવી હતી, બંદૂકની ગણીએ બળજબરીપૂર્વક બરાબર એને પર કઠોરતા વાપરીને એને ધમકાવીને ધાર ધમકી આપી અને એની પાસે આ વર્સેસની સંધિ પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા. અને એને પરિણામે જર્મન પ્રજા એ કેવી થઈ ગઈ, હતાશ અને નિરાશ થઈ ગઈ. જર્મનીનું આખું અર્થતંત્ર ભાગી ગયું પડ્યું. તો આ વર્સેસની સંધિને કારણે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું. અને છેલ્લે જે દૂરગામી પરિણામો વિશે આપણે વાત કરી છે, તો દૂરગામી પરિણામો એટલે આવનારા ભવિષ્યની અંદર કેવા પરિણામો થયા. તો પહેલામાં પહેલી વાત, એ યુદ્ધમાં પરાજિત જે રાષ્ટ્રો હતા એ પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં જે આવી હતી, જર્મની અને એની સાથેના જે રાષ્ટ્રો હતા એની સાથે જે સંધિ કરવામાં આવી હતી એમાં વેરની ભાવના, બદલો લેવાની ભાવના, આ પહેલું દૂરગામી પરિણામ. બીજું કે તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાઈ, જગતમાં શાંતિ સ્થાપવા માટે પ્રયત્નો થયા પણ સંધિથી જગતમાં શાંતિ સ્થાપી શકાઈ નહીં. ત્રીજું કે સામ્યવાદી રશિયા જે હતી એ રશિયાને રાષ્ટ્રસંઘની હતી 1920માં 10 જાન્યુઆરી 1920ની અંદર જે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ એની અંદર રશિયાને સ્થાન આપવામાં આવ્યું નહીં. તો અમેરિકા એ રાષ્ટ્રસંઘની અંદર જોડાયું, અમેરિકા રાષ્ટ્રસંઘની અંદર જોડાયું નહીં. આમ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે વિશ્વના દેશોમાં એમાં ખાસ કરીને જે દરી જૂથો હતા એ દરી જૂથો સાથે જે અન્યાય થયો હતો અને અન્યાયને કારણે બધી જ પ્રજાઓ જે પરાજિત દેશો હતા એ પ્રજાઓમાં હતાશા અને નિરાશા હતી. એટલે એમનામાં પણ વેરનો બદલો લેવાની ભાવના જન્મ પામી. આમ એવું કહેવાય કે વર્સેસની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા. એટલે પ્રથમ વિશ્વયુદ્ધની કારણે જેમ ફ્રેન્કફર્ટની સંધિ હતી એમ બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર સંધિ કઈ હતી, વર્સેસની સંધિ. હવે આના પછીના ભાગની અંદર આપણે રશિયાની અંદર થયેલી જે ક્રાંતિ, રશિયન ક્રાંતિ જે છે આપણો બીજો બરાબર, એ રશિયન ક્રાંતિ વિશે, વર્સેવિક ક્રાંતિ વિશે ચર્ચા કરીશું. જય મહારાજ.